વેલકમ બેક વાત સુરતથી કરીએ જ્યાં યુનિવર્સિટીમાં ટુ વ્હીલર ચાલકો માટે ફરજિયાત હેલ્મેટનો જે નિયમ બનાવવામાં આવ્યો હતો તેનો ઉલાળ્યો યુનિવર્સિટીની જ્યાં હેલ્મેટ પહેરવાના નિયમનું અમલીકરણ કરવાનો પ્રયાસ સતત કરવામાં આવ્યો કુલપતિ રજીસ્ટ્રારે હેલ્મેટ વગર આવતા લોકોને હાથ જોડીને સમજાવ્યા હતા યુનિવર્સિટીના કુલપતિ ખુદ લોકોને વિનંતી કરતા પણ નજરે પડ્યા છે અને મુખ્ય ગેટ પર થીમ ઊભી કરી હેલ્મેટ પહેરવા વિનંતી પણ કરવામાં આવી છે

વિન નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પણ એક જે પરિપત્ર બહાર પાડ્યો છે કે યુનિવર્સિટીની અંદર જે સ્ટાફ અને જે વિદ્યાર્થીઓ આવે છે તેમને હેલ્મેટ જે ફરિજિયાત પહેરી આવવા માટેની જે સૂચન છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને જાગૃતિ આવે તે માટે પોતે કુલપતિ આજે વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ ઉપર લોકોને વિનંતી કરી રહ્યા છે અને એક જે ડેમો છે તે ડેમો રાખવામાં આવ્યો છે અને લોકોને સૂચન કરવામાં આવી રહ્યું કે જ્યારે પણ યુનિવર્સિટીની અંદર આવો ત્યારે હેલ્મેટ જે ફરિયાદ છે તે પહેરીને આવવાનું જોઈ શકાય છે તમામ જે કર્મચારીઓ છે અલગ અલગ બેનરો સાથે લોકોને અહીંયા મેન ગેટ ઉપર વિનંતી કરતા નજરે પડી રહ્યા છે બીજી બાજુ આપણને જે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજે છે જે ડેમો છે તે ડેમો એક જે બતાવવામાં આવ્યો છે કે હેલ્મેટ ન પહેરવાના કારણે એક્સિડન્ટ થતા હોય છે અને એક્સિડન્ટ થવાના કારણે લોકોના જીવ છે તે પણ જોખમમાં મુકાતા હોય છે તો આપણી સાથે જે કુલપતિ જોડાયા છે તેમની સાથે વાત કરીશું કઈ રીતે આખો જે ડેમોનું જે પ્લાન છે તે કરવામાં આવ્યો છે શું ઉદ્દેશ છે સાહેબ કઈ રીતે આખો જે ડેમો છે કઈ રીતે પરિપત્ર કેટલી મહત્ત્વની બાબત છે આપણે યુનિવર્સિટીના જે હાલની અંદર જે રાજ્ય સરકારનો અતિ આદરણીય નિર્ણય જે છે કે દ્વિચક્રી વાહનો જ્યારે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ કરે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરવાનો એ પરિપત્રને ધ્યાનમાં રાખીને અને આખા વર્ષ દરમિયાન આપણે જે જગ્યા પર ઊભા છે ત્યાં એક કરતાં વધારે નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે અને કેટલાકનો અવસાન પણ થતું હોય છે માટે અમે આ એક એક્સિડન્ટ ડેમો અમે બનાવ્યો છે કારણ કે આપણે જ્યાં સુધી નાની મોટી ઈજા થાય તો આપણે જ્યાં સુધી પૃથ્વી પર રહીએ ત્યાં સુધી આપણે અને આપણા પરિવાર એ સહન કરતા હોય છે માટે આપણો પરિવારની સુરક્ષા અને સલામતી માટે પણ આપણે સૌ હેલ્મેટ પહેરીએ એવી વિનંતી કરીએ છીએ મંદે માત્ર ભારત માતા પરિપત્ર બહાર પાડ્યું છે યુનિવર્સિટી તરફથી શું ઉલ્લેખ છે એની અંદર જે શૈક્ષણિક સંસ્થાઓમાં જે જે કર્મચારીઓને વિદ્યાર્થીઓ પ્રવેશ કરે છે તેમણે તમામ દ્વિચક્રી વાહનવાળાએ ફરજિયાતપણે એ એણે હેલમેટ પહેરવાનું છે અને જે ફોર વ્હીલરમાં આવે છે તેની અંદર આગળ જે લોકો બંને બેસે છે એ લોકોએ ફરજિયાત સીલ બેલ્ટ પહેરવાનો છે એ પણ સાથે સાથે પરિપત્ર કરવામાં આવ્યો છે જે રીતે જોઈ શકાય છે કે યુનિવર્સિટીના મેન ગેટ ઉપર એક જે ડેમો છે તે રાખવામાં આવ્યો છે અને સાથે પોતે ખુદ આ જે કુલપતિ છે તેમના મારફતે લોકોને જે સમજણ આપવામાં આવી રહી છે કારણ કે જે શૈક્ષણિક સંસ્થાઓ છે શૈક્ષણિક સંસ્થાઓની અંદર લોકોને જાગૃતતા આવે અને લોકો છે ખાસ કરીને સિટી વિસ્તારની અંદર ટુ વ્હીલર ની અંદર લોકો ફરતા હોય છે અને હેલ્મેટ પહેરે તે માટેનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર ટીવી નાઇન સુરત